भावनगर लोखंड बजार स्थित स्वामीनारायण मंदिर में भगवान श्री लक्ष्मी नारायण देव हरिकृष्ण महाराज और घनश्याम महाराज ने भव्य अन्नकूट धरावामां आव्यो। हरिभक्तों ए भारे उमड़का भेर साथे अन्नकूटना दर्शन कर्या हता। त्यारे आगळ वात करवामां आवे तो भावनगरना लोखंड बजार स्थित स्वामीनारायण मंदिर में भगवान स्वामीनारायण अन्नकूट धरावामां आव्यो हतो। भगवान ने अन्नकूट धरावानी प्रथा अनादिकाळथी चालती आवे छे। त्यारे मंदिरना पूज्य अजय शास्त्री स्वामी द्वारा अन्नकूट पाछ कथा संभळावता कह्यु के भगवान श्री कृष्णए गोवर्धनजी पर्वत ने अन्नकूटनो भोग धराव्यो हतो। लोखंड बजार स्वामीनारायण मंदिर में विविध प्रकारनी वानगीओ बनावीने ठाकोरजीने धरावामां आवती हती। दर वर्षनी जेम आ वर्षे पण अन्नकूटना दर्शन करवा माटे शणगार आरती बाद हजारोनी संख्यामां हरिभक्तोए लाभ लीधो हतो। मंदिरना पूज्य गुरुवर्य साधु लक्ष्मीनारायण स्वामी, पूज्य आजय शास्त्री स्वामी तेमज पूज्य कीर्तिन सागर स्वामी हरिभक्तों ने आवनार नव वर्ष खूब लाभदायी सुखदायी अने निरोगी जाए तेवा आशीर्वाद आप्या हता। स्तुत्य भगवान स्वामीनारायण श्री स्वामी मंदिर लोखंड बजार आज अन्नकूट वर्ष आ परंपरा त्यारथी शुरू थई तो भागवतना दशम स्कंधनी अंदर भगवान श्री कृष्ण नारायण दिव्य चरित्र थी भरपूर एक ग्रंथ छे जेने आपणे श्रीमद भागवत पुराण कहीए छे। अने आ अन्नकूट प्रारंभ भगवान श्री कृष्ण नारायण ब्रजमां हता, पिता नंदजी गोप बाळको उपनंदन आदि तैयारी करवा लाग्या यज्ञ करवो। ત્યારે કૃષ્ણ લાલાએ પૂછ્યું શું કામ કરવું હતા કે ઇન્દ્ર મહારાજા છે એ વૃષ્ટિ કરે એટલે આપણું પોષણ થાય કે ભગવાન કૃષ્ણ કહે છે કે એ કરે તો જ બધું થાય નત્ર કઈ ન થાય કે નહીં કે આપણું રક્ષણ ગોવર્ધનજી કરે છે કે ગોવર્ધન નાથને આપણો અન્નકૂટ ધરવો કે એના માટે નવું અનાજ જે તૈયાર થયું છે એના માટે આપણે કરવાનું ઇન્દ્ર માટે નહીં કે આ ભગવાન શ્રી કૃષ્ણ કરીએ કે આપણે ન કરીએ કે પાછો અને એમાં બધું તૈયારી થઈ ગઈ। ત્યારે લાલા ગોપ બાળકો કહે છે લાલા એ તો ઠીક છે તારો ગોવર્ધન ક્યાં તે ગાલો એ કે ગોવર્ધન નથ પ્રવત જોઈએ તો આને નથી મોટું નથી પગ નથી આ તો ખાય નથી કે હમણાં થશે બધું ભગવાન બીજા સ્વરૂપે ગોપ પ્રવૃત્તિ અંદર પ્રવેશ્યા અને તરત અના કરીએ હાથથી બોલાવ્યા લાવો બનાવ્યો હોય જે કઈ વસ્તુઓ સામગ્રી તૈયાર કરી હતી એ સામગ્રી દરેક ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ને ધરી એક સૂપ નીચે એક ઉપર આપતા ગયા ટોપલા ભગવાન જમતા ગયા। ત્યારે લાલા પોસે બાળકો એલા લાલા તારો આ ગોવર્ધન તો બહુ ફૂક્યો હતો કે ફૂક્યો હોય ને એટલે બધી ઇન્દ્ર ખાઈ ગયો કે અને ભગવાને ધર્યો શાંત ઇન્દ્ર મહારાજાને ખબર પડી યજ્ઞ થયો નથી કઈ આવ્યું નથી આહુતિ નથી આવી બધું ગયું ક્યાં છે તકે હમાચાર આપનાર હતા એ તો ક્યુ એટલે કૃષ્ણ જન્મ આવી ગયા તકે એ કોણ તકે એવું કોણ નંદજીના લાલો આવી ગયા અને તરત જ ઇન્દ્ર મહારાજાને થયું કે મારું માન ભંગ થાય કે હું છું એ કે ત્રિલોકીનો રાજા અને વૃષ્ટિ એટલી બધી કર્યો વરસાદ એટલો બધો કર્યો બહુ બાળકો બધા કે કાને ક્યાં જાવ ત્યાં બંધ રખ્યોમાં આ બધું બગડ્યું કે હલો ગોવર્ધન આપણું રક્ષણ કરે એટલે ગોવર્ધનની પાસે ગયા તો ક્યાં જવું ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ને અધર ગયો જોયાવો વધાય ગયા એ બધા અંદર ઘૂસ્યા તાકે પાણી પડખેથી આવે છે તે શેષ નારાયણ આજ્ઞા કરી બળરામ ભૈયા એ વિટાઈ ગયા તાકે અંધારું થયું તો બળરામ ભૈયા કે મણી કરો પ્રગટ અને અંજવાળો કર્યો સાત દિવસ સુધી પર્વત ધારણ કર્યો ઇન્દ્રે બારે મેઘ ખાંડા કરી દીધા અને અંતમાં ગોપ બાળકો એ કારા તો ઠાકી જાય મેં લાકડીઓ ટેકા અંદર રહી ગયા આનો કઈ જરૂર નહીં પણ તમને થાય મેં ટેકો કર્યો હવે લાકડીઓ એટલે કે ભગવાન સહેજ કહેવાય એટલો તકે જાલજે કાના કે તો જાહે બધું કે એ સાત દિવસ પૂર્ણ થયા ઇન્દ્ર ઠાકી ગયો અંતે વૃષ્ટિ બંધ થઈ બધા ગોપ બાળકો બહાર નીકળ્યા ગોવર્ધન નીચે મૂકી દીધા અને ઇન્દ્ર પણ ભગવાનને આવી સ્તુતિ કરી મારી ભૂલ થઈ ગઈ છે અને ખૂબ એને પણ આનંદ થયો પછી પોતાની ભૂલની માફી માગી છે અને ત્યારથી પરંપરા આપણા સંપ્રદાયની અંદર વૈષ્ણવ સંપ્રદાયની અંદર નાના મોટા દરેક મંદિરોમાં
खानकोट दळवानी परंपरा आद्य वक्त शुरू थई आज दिन सुधी चाल्या करशे भविष्य में पण चालू रहेशे। येथी आजे हो भक्तजनों पोत पोतानी भावना प्रमाणे भगवान ने अनुकूल धरे छे अने पोतानी मनोकामनाओ पूर्ण करे छे। सिद्धार्थ गोगारी साथे हिरेन भायानी लाइव 24 न्यूज़ भावनगर।